હેલો સ્ટાન્ડર્ડ ઇલેવન્થ આજે આપણે જોશું યુનિટ સેવનનો રેટ ટો ફર્સ્ટ એડ ફસ્ટ એડ એટલે કે પ્રાથમિક સારવાર જ્યારે કોઈ ઇન્જરી થાય છે એટલે કોઈ ઘાયલ થાય છે ત્યારે પહેલી જ પ્રાથમિક સારવાર એને શું આપવામાં આવે છે અથવા પ્રાથમિક સારવાર જે છે એ સુકામ મહત્ત્વની છે એ આજે આપણા લેશનમાં જોઈશું આ પિક્ચરની અંદર તમને ક્લિયર નહીં દેખાય એટલે તમે ટેક્સ્ટબુક લઈને જ બેસજો હું જે જે વર્ડના મિનિંગ કહેતી જાઉં એ તમે પેન્સિલથી નોટ કરતા જશો બરાબર સ્ટાર્ટ કરીએ ફર્સ્ટ એડ ઇઝ ધ ઇમિડિયેટ મેડિકલ હાથ ગિવન ટુ એન એન્જર્ડ પર્સન બિફોર હી ઓર સી ઇઝ ટેકન ટુ ધ હોસ્પિટલ પ્રાથમિક સારવાર જે છે ઇમિડિયેટ ઇમિડિયેટ એટલે કે તાત્કાલિક જે મેડિકલ હેલ્પ આને આપવામાં આવે છે ઇન્જર્ડ પર્સન એટલે ઘાયલ વ્યક્તિને બી ફોર હી ઓર સી ઇઝ એ ટેકન ટુ હોસ્પિટલ એટલે જ્યારે વ્યક્તિ પુરુષ હોય કે સ્ત્રી હોય એને હોસ્પિટલ લઈ જવામાં આવે એ પહેલાં એને જે પણ મેડિકલ સારવાર આપવામાં આવે છે એને કહેવાય છે પ્રાથમિક સારવાર એટલે ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ ફર્સ્ટ એડ ફર્સ્ટ એડ હેલ્પ્સ ટુ મેક શ્યોર ધેટ ધ ઇન્જર્ડ પર્સન ઇઝ અ સેફ એન્ડ કમ્ફર્ટેબલ ટીલ અ ડોક્ટર કેન હેલ્પ ડોક્ટર પાસે પહોંચે અને ડૉક્ટર એને હેલ્પ કરે કંઈક એને મદદ કરે એ પહેલાં એ સેફ એટલે સલામત અને કમ્ફર્ટેબલ એટલે કે આરામદાયક પરિસ્થિતિમાં તે રહી શકે એના માટે આ ફર્સ્ટ એડ છે એને હેલ્પ કરે છે ઇન કેસ ઓફ મેજર એક્સિડન્ટ્સ ધ First aid given during the first hour has saved many lives. Different injuries have to be treated differently. Before giving a first aid, wash your hands well with soap and water. This is done to prevent germs from getting the wounds. <laughs> <Have> major accidents, like a and the Pratmik Jai દેવામાં એને આવે છે એનાથી ઘણા બધાના જીવન બચી જાય છે તમને ખ્યાલ છે કે મોટા એક્સિડન્ટ થાય ત્યારે લોહી જે છે અતિ એનું જો વહી જાય તો એને બ્લડની પ્રોબ્લેમ થઈ શકે અને એના કારણે એ હોસ્પિટલમાં પહોંચવા પહેલાં જ એ મૃત્યુ પામી શકે પરંતુ જો એને પ્રાથમિક સારવારમાં આવું બધું પૂરું પાડવામાં આવે ધારો કે એમ્બ્યુલન્સને આપણે ફોન કરી અને એમ્બ્યુલન્સની અંદર ફર્સ્ટ એડની જે કીટ છે એ રાખવામાં આવી હોય એટલે એને જે પણ જરૂરી હોય બ્લડની જરૂર હોય તો બ્લડની બોટલ ત્યારે ને ત્યારે આપણે સ્ટાર્ટ કરી દઈએ તો એનું જીવન બચી શકે પછી ઘણા ઘાયલ થયા હોય તો એને જે ટ્રીટમેન્ટ જે ફર્સ્ટ એઇડમાં મળવી જોઈએ એ એને મળી જાય જો એકસો આઠની અંદર જ એ કલાકોની અંદર તો એનું જીવન બચી જાય આમ ઘણા બધાની જીવન જે છે એ બચી જાય આ ફર્સ્ટ એઇડ દ્વારા ડિફરન્ટ ઇન્જરીઝ હેવ ટુ મી ટુ મી ટુ બી સોરી ટુ બી ટ્રીટ ધ ડિફરન્ટલી જુદી જુદી ઇન્જરીઝ એટલે જુદી જુદી ઘાયલની સ્થિતિમાં જુદી જુદી સારવાર એને આપવામાં આવે છે બિફોર ગીવિંગ ફર્સ્ટ એઇડ તમે જ્યારે પણ એને પ્રાથમિક સારવાર આપો છો ત્યારે પહેલાં તમારા હાથ ધોઈ લો સાપ સોપ અને વોટરથી એટલે સાબુ અને પાણીથી ધીસ ઇઝ અ ડન તે વસ્તુ શું કરે છે તો પ્રિવેન્ટ એટલે અટકાવે છે જમ્સને ફ્રોમ એન્ટરિંગ ધ વોડ્સ હવે જ્યાં ઘાયલ લાગ્યું છે જ્યાં વ્યક્તિ જે છે એનું છોલછામ થઈ છે ત્યાં એનું માંસ લોહી બધું બહાર આવી ગયું હશે બરાબર તો એનામાં જમ્સ તરત જ એન્ટર થઈ શકે એવી સંભાવના હોય છે એટલે આપણા જે આપણે જ્યારે એમ ફર્સ્ટ એડ આપશું અથવા એનું ટ્રીટમેન્ટ કરશું જ્યારે ત્યારે પહેલાં આપણા હાથ આપણે ધોઈ લેશું જેથી કરીને આપણા હાથની અંદર કોઈ ડસ્ટ કે જમ્પ્સ હોય તો તેનામાં એન્ટર ન થઈ શકે એના ગાની અંદર નેક્સ્ટ છે બન્સ burns are caused by fire boiling water steam firecrackers some chemicals or hot objects burns can be very painful and cause a lot of damage if they are not treated properly હવે આપણે બળીએ એ કોના કારણથી હોઈ શકે તો આપણે અગ્નિથી બળી શકીએ બોઇલિંગ વોટર એટલે ઉકળતા પાણીથી બળી શકીએ સ્ટીમ એટલે કે વરાળથી બળી શકીએ ફટાકડાથી બળી શકીએ સમ કેમિકલ્સ એટલે કેટલા કેમિકલથી બળી શકીએ હોટ ઓબ્જેક્ટ ગરમ વસ્તુઓથી બળી શકીએ આ બધી વસ્તુઓથી બળવાની સંભાવના હોય છે બર્ન્સ કેન બી વેરી પેનફુલ એન્ડ કોઝ અ લોટ ઓફ ડેમેજ ઇફ દે આર નોટ ટ્રીટ ધ પ્રોપરલી જો એને સારી રીતે પ્રોપરલી યોગ્ય રીતે સારવાર ન આપવામાં આવે તો એ જે છે ઘણું બધું ડેમેજ એટલે નુકસાન કરી શકે છે અને ખૂબ જ પીડાદાયક હોય છે વેરી પેનફુલ એટલે ખૂબ જ પીડાદાયક હોય છે જો કોઈ વ્યક્તિ જે સુસાઈડ કરવા માટે જો દાજે છે બળી જાય છે તો એનું આખું શરીર જે છે એ બળ બળી ગયું હોય છે એટલે મીન્સ ઘણા બધા પાર્ટ બળી ગયો હવે એ વખતે એને ફટાફટ કોઈ દાબડો કે એવું કાંઈ ઓઢાડવા ન આવે અને એવી કોઈ ફર્સ્ટ એડિને આપવામાં ન આવે તો એનું જે પાર્ટ છે જે એટલી હદેરી બળી જાય છે કે ઘણું બધું એના શરીરનું ડેમેજ થઈ જાય છે પાર્ટ અને એ જે બળતરા હોય છે એની ફિલિંગ હોય છે ખૂબ જ પેનફુલ હોય છે એ આપણે બધા જાણીએ છીએ નાનકડું એક આપણે તવી અડી ગઈ હોય અથવા તો લોહી અડી ગયો હોય ને તો પણ આપણે કેટલું બળે અને તરત ફફૂલો થઈ જાય તો આ બળવાની જે પીડા હોય છે એ ખૂબ જ પેનફુલ હોય છે ફર્સ્ટ રિમૂવ ક્લોથિંગ વિચ કવર્સ ધ બર્ન ધ ધેન ફોર કોલ્ડ વોટર ઓન ધેટ એરિયા ફોર સેવરલ મિનિટ્સ શોકિંગ ધ બર્ન પાર્ટ ઇન કોલ્ડ વોટર ફોર ટ્વેન્ટી થર્ટી મિનિટ્સ વિલ હેલ્પ રિલીવ પેન જો અહીંયા કહે છે કે પહેલાં તમે શું કરો તો જે બળેલો ભાગ જે છે એ બળેલી જે સ્કીન છે એના ઉપરથી જે પણ કપડું લાગેલું છે એ કપડાને લઈ લો એટલે એને હટાવી નાખો પછી પોર પોર એટલે રેડો ઠંડુ પાણી રેડો જ્યાં બળી ગયું છે ત્યાં સેવરલ મિનિટ્સ એટલે ઘણી બધી મિનિટો સુધી સોકિંગ ધ બન પાર્ટ ઇન કોલ્ડ વોટર સોકિંગ મીન્સ ડુબાડી રાખો વીસથી ત્રીસ મિનિટ સુધી એ બળેલો પાર્ટ છે ડુબાડી રાખો વિલ હેલ્પ રિલીવ પેઇન જે તમને પેઇનમાં દુખાવામાં રાહત આપશે એનેસ્થેટિક સ્કીન સ્પ્રેસ એન્ડ ક્રીમ્સ મે કોઝ એન એલર્જિક રિએક્શન ઇફ દે આર નો ઓપન બ્લિસ્ટર એપ્લાય એન્ટીબાયોટિક ટ્રીટમેન્ટ એન્ડ કવર ઇટ વિથ અ ડ્રાય બેન્ડેજ ડુ નોટ યુઝ ધ બટર ઘી પેટ્રોલિયમ જેલી ઓર આઈસ હવે એન્થેસ્ટિક સ્કીન સ્પ્રે એટલે કે જે આપણે બળી ગયા હોય ત્યારે અમુક એવા સ્પ્રે આવતા હોય જે સ્પ્રે લગાડવાથી આપણી બળવાની જે ઓ હોય બળતરા હોય ઓછી થઈ જાય અને બીજું તો કે આપણી જે સ્કિન જે બળી છે એમાં ફફુલા ન થઈ જાય એમાં દાગ ન રહી જાય તો આ સ્પ્રે અને ક્રીમનો ઉપયોગ કરો જેનાથી શું થશે તમને એલર્જી કે રિએક્શન નહીં આવે ઘણાને એલર્જી હોય કોઈથી અથવા તો કંઈ વસ્તુ જે છે એની ખરાબ ઇફેક્ટ પડે રિએક્શન આવી જાય તો આવ્યું કંઈ નહીં થાય ઇફ દે આર નો ઓપન બ્લીસ્ટ બ્લિસ્ટર બ્લિસ્ટર્સ મીન્સ કે ફફુલા મેં તમને કીધું ને કે આપણે નાનકડો એક તવી તો ઓડી જાય ને તો પણ આપણે ફફુલો થઈ જાય ને એ ભાગ જે છે સૂજી જાય તો આવું કંઈ નહીં થાય બ્લિસ્ટર મીન્સ કે સૂજી જાય ભાગ એટલે કે આપણે એને ફફૂલા કહી શકીએ એ પણ નહીં થાય એપ્લાય એન્ટો એન્ટીબાયોટિક ટ્રીટમેન્ટ અને આપણે એવી જે ટ્રીટમેન્ટ જે છે સારવાર જે છે જીવાણુ રહીત એન્ટીબાયોટિક એટલે એ જીવાણુ રહીત સારવાર આપણે લેશું કવર ઇટ વિથ અ ડ્રાય ડેમે બેન્ડેજ અને આપણે એની ઉપર બેન્ડેજ લગાવી દઈશું તમને એ જ્યારે કંઈ છુલાઈ જાય છે ત્યારે તમે ખબર છે ને બેન્ડેજ લગાવો છો તો બસ આવી રીતે બેન્ડેજ લગાવી દેવાની ડુ નોટ યુઝ આપણે યુઝ નહીં કરીએ અથવા તો યુઝ નહીં કરવાનું બટર ઘી પેટ્રોલિયમ જેલી કે એવું કાંઈ પણ આપણે નહીં લગાવી ઘણી વખત બળી ગયા હોય તો મમ્મી કે દૂધની મલાઈ લગાવી દે તો એવું બધું જેલી પદાર્થ કાંઈ નહીં લગાવવાનું પછી ઘણી વખત આપણે ઘી લગાવતા હોઈએ તો એવું પણ નહીં લગાડવાનું એની જગ્યાએ એન્ટીબાયોટિક ટ્રીટમેન્ટ છે એ આપણે લેવાની ઇન ધ કેસ ઓફ વેર વેરી સેવરલ burns. ટેક ધ patient ટુ ધ hospital એઝ soon એઝ પોસિબલ Give ધ પેસન્ટ a લોટ ઓફ વોટર ટુ drink. જ્યારે ઘણું બધું બળી ગયા હોય મેં તમને સુસાઈટનું એક્ઝામ્પલ આપ્યું તો ત્યારે જ્યારે ઘણા બધા પાર્ટ્સ એના બળી ગયા હોય અથવા તો એ પોણા ભાગનું બળી ગયું હોય આવી સિચ્યુએશનની અંદર પેલે પેશન્ટ જે છે એ દર્દી જે છે એને જેટલું જલ્દી હોય એટલું હોસ્પિટલ એને પહોંચાડો અને એને ઘણું બધું પાણી પીવા માટે આપી દો એટલે અંદરથી બળતરા પણ શાંત થઈ જશે એના પછી છે કટ્સ એન્ડ બ્રશિસ એટલે ઘા અને ઉજળા કે ચોટો ઇન ધ કેસ ઓફ સ્મોલ કટ્સ વોશ ધ વૂન્ડ વિથ એન્ટીપેક્ટિંગ સોપ એન્ડ પ્લેન્ટી ઓફ ક્લીન વોક લુક વાર્મ વોટર ડ્રાય ધ વૂન્ડ વિથ અ સ્વેપ ઓફ કોટન ઇફ ધ બ્લીડિંગ કન્ટિન્યુ પ્રેસ અ થીક પેડ ઓફ કોઝ કવર્ડ ધ કોટન ઓન ધ વુડ ટિલ ઇટ સ્ટોપ પ્લીડિંગ હવે એવા કેસમાં એટલે કે નાના કડા ગાજ લાગુ છે એટલે છોલછામાં મત થઈ છે તો એવામાં તમે શું કરશો તો તમારો જે ગા છે ભૂંડ એટલે ગા જે છે એને વોશ એટલે એને ધોઈ નાખશો એન્ટિસ્પેક્ટિંગ સોપ એટલે લાઈક ડેટ્રોલ જેવા સાબુથી તમે તમારું ઘા છે એને સરસ રીતે સાફ કરી નાખશો પ્લેન્ટિંગ ઓફ ક્લીન લૂક વોર્મ વોટર લૂક વોર્મ વોટર એટલે હૂફાળા પાણીથી તમે એને ઘાને સરસ રીતે ક્લીન કરશો અને પછી ડ્રાય કરશો એટલે પછી એને ચોખ્ખા કરી નાખશો કોરું કરી નાખશો કોનાથી તો સ્લેબ ઓફ કોટન એટલે કપાસના ટુકડાથી ઇફ ધ બ્લીડિંગ કન્ટિન્યુ અને જો હવે તમને લોહી કન્ટિન્યુ વેચે લોહી બંધ જ નથી થતું તો તમે પેડ ઓફ ગોઝ ગોઝ મીન્સ કે જારી વાળું એવું પેડ લઈ લો તમને ખબર હોય તો ડોક્ટર પાસે તમે પટ્ટી કરાવવા ત્યારે વાળું દવા વાળું સ્મેલ આવતી હોય એવું ગાદી જેવું રાખે વચ્ચે પેડ અને પછી એની ઉપર પટ્ટી કરે તો બસ આવું ગાદી જેવું વચ્ચે પેડ રાખી દો અને અને પછી એના ઉપર તમે શું રાખશો તો બેન્ડેજ લગાવી દેશો ઇફ ધ વુન્ડ ઇટ સ્ટોપ બ્લીડિંગ અને ક્યાં સુધી એ દવા બી રાખશો પેડને તો કે જ્યાં સુધી એ બ્લીડિંગ જે છે તમને લોહી વેતું બંધ ન થાય ત્યાં સુધી એપ્લાય એન એન્ટીસ્પેક્ટિક ક્રીમ એન્ડ કવર ધ વૂંડ વિથ અ કોટન અને પછી તમે ક્રીમ જે એન્ટીસ્પેક્ટિક જંતુરહિત જે ક્રીમ આવે છે સ્પેશિયલ એની એ છે એ લગાવશો અને પછી કવર કરી દેશો એ વૂંડને કોટનથી યુઝ અ બેન્ડેજ ઇફ ધ કટ ઇઝ બીક જો તમારો ગા ઊંડો હોય તો તમે બેન્ડેજ લગાવી નાખશો ચેન્જ ઇટ ડેલી અને પછી તમે એને રોજ બરોજ ચેન્જ કરી નાખશો જો નાવા જાય ત્યારે ભીની થઈ જાય હાથમાં વાગ્યું હોય તો હાથ ધોતી વખતે ભીનું થઈ જાય તમને જ્યારે બ્લેડ એવું કંઈક લાગ્યું હશે તો તમે કે ઘણી વખત બેન્ડેજ યુઝ કરી હશે અને પછી એને એકાદ બે દિવસ થઈ જાય એટલે શું થઈ જાય એના ખૂણા જે હોય છે ઓનર જેવો છે એ આ આમ 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 થઈ જાય એટલે ખરાબ લાગે એટલે આપણે ચેન્જ કરવી જ પડે અને ઘણી આપણે ચેન્જ ન કરીએ તો એ પચપચ લાગતી હોય એટલે એનાથી શું થઈ જાય જો આપણે ચેન્જ ન કરીએ તો ગા હોય વધી જાય અને એ પાકી આવે તો આવું ના કરો એને ચેન્જ ઇટ ડેલી એને દરરોજ બરોજ ચેન્જ કરી નાખો ડુ નોટ કીપ ધ વોન્ડ ઇન ઓપન હવે તમને એમ થાય કે ગા બહુ નથી અથવા તો થોડોક જ છે તો તમે ગાને ઓપન ન રાખો ખુલ્લો ન રાખો કેમ કે ખુલ્લો રાખવાથી શું થાય માખી બેસે વારે વારે માખીની આદત હોય ખૂંદવાની એટલે ગા જે છે એ નાનો હોય તો પણ મોટો થઈ જાય અને પાકી આવે એટલે ગાને ક્યારેય ખુલ્લો નહીં રાખવાનો ઇફ ધ કટ ઇઝ અ બીગ ડીપ જો તમારો જે ગા છે એ ડીપ એટલે ઊંડો છે તો ક્લીન ઇટ અ વિથ અ સોપ એન્ડ વોટર તો તમે એને સાબુ અને પાણીથી ધોઈ નાખશો અને વારે વાર સાફ કરશો પ્રેઝ અ પેડ ઓફ ગોઝ કવર ધ કોટન ઓર ક્લોથ ટુ ધ ધોન અને એને બાંધશો કોનાથી તો કે કપાસની મદદથી એટલે કાપડની મદદથી એટલે કાપડનો કોઈ ટુકડો હોય અથવા રૂમાલ હોય એનાથી પટ્ટી ન હોય તો વાંધો નહીં આપણા ઘરે મેડિકલની જે પટ્ટી આવે કરવાની એ પટ્ટી ન હોય તો રૂમાલથી પણ આપણે ઘા છે એને કવર કરી નાખશું ઇફ ધ બાઉન્ડ ઇઝ ઓન ધ હેન્ડ ઓર લેગ એન્ડ કન્ટિન્યુ ટુ બ્લીડ ટેક અ વાઇન પીસ ઓફ ક્લોથ ઓર અ હેન્કર જો તમને હાથમાં કે પગમાં વાગ્યું છે અને કન્ટિન્યુ બ્લીડિંગ થાય છે તમને લોહી વહે છે તો તમે મોટો એક ટુકડો લો કપ કાપડનો અથવા તો હેન્કર છે એટલે મેં કીધું એ રીતે રૂમાલ લઈ લો અને એ બાંધી નાખો ટાઈટ ધ ક્લોથ ટાઇટલી અ લિટલ અબાઉટ ધ વોન અને પછી એને કડક રીતે ટાઈટલી બાંધી નાખો ગાની ઉપર ધીસ ઇઝ અ કોલ્ડર ટર્નિંગ ટર્નિકવિન્ટ અને આ પટ્ટીને શું કહેવાય છે ટર્નિકવિન્ટ કહેવાય છે મેક અ શ્યોર ઇટ ઇઝ અ નોટ ટુ ટાઇટ એઝ ધીસ કેથ કોઝ ઇન્જરી યુ શુડ બી એબલ ટુ સ્લાઇડ અ ફિંગર અન્ડર અ ટી ઇટ અને એને એટલો પણ ફીટ ન બાંધો કે તમારી આંગળી ન જાય તમારી આંગળી સ્લાઇડલી એટલે થોડીક તમે અંદર ફેરવી શકતા હો ફિંગર એટલો તમે ટાઈટ બાંધો ટેક ધ પેશન્ટ ટુ ડોક્ટર ઇમિડિયેટલી અને પછી એ પેશન્ટને દર્દીને તરત જ ડૉક્ટર પાસે લઈ જાઓ તો ડૉક્ટર માઇટ ડિસાઈડ ટુ ગીવ એન ઇન્જેક્શન ઓર ટુ પ્રિવેન્ટ અ ડિઝીઝ કોલ્ડ કોલ્ડ ટેન્ટન્સ પછી ડૉક્ટર નક્કી કરશે કે એને ઇન્જેક્શન આપવું કે શું કરવું રોગને કેવી રીતે દૂર કરવું અટકાવવો પ્રિવેન્ટ એટલે અટકાવો ટેન્ટેન્સ મીન્સ કે ધતુરનું ઇન્જેક્શન તમે ધનુરનું ઇન્જેક્શન લીધું હશે ધતુરની પણ સોરી ધનુર ધનુર એટલે જ્યારે લોખંડ વાગે ત્યારે ઘણા કહે કે ધનુરનું ઇન્જેક્શન લઈ લે નહીં તો તને લાંબા ગાળે ધનુર ઉપડશે આવું આપણે સાંભળ્યું હશે અને લીધું પણ હશે ધનુરનું ઇન્જેક્શન તો બસ આ ધનુરનું ઇન્જેક્શન લેવાનું કહે છે કે ડૉક્ટર નક્કી કરશે કે ઇન્જેક્શન આપવું કે નહીં નેક્સ્ટ છે ફ્રેક્ચર્સ સમ એક્સિડન્ટ્સ કેન રિઝલ્ટ ઇન અ બ્રોકન બોર્ડ ધીઝ ઇઝ કોલ્ડ અ ફ્રેક્ચર એન્ડ ઇઝ અ વેરી પેઇનફુલ ડુ નોટ મૂવ ધ ઇન્જર્ડ લાઈમ પ્લીઝ એન્ડ આઈ પેક ઓન ધ ઇન્જર્ડ પાર્ટ ટુ બ્રિંગ ડાઉન ધ ફિલિંગ હવે જ્યારે ફ્રેક્ચર આવે તમને બધાને અનુભવતો હશે અથવા તો તમારા ઘરમાં કોઈને ફ્રેક્ચર આવ્યું હશે તો ખ્યાલ હોય કે હાડકામાં તિરાડ પડી જાય તો કેટલો દુખાવો થાય એટલે ઘણા એક્સિડન્ટમાં એ કે બ્રોકન બોન એટલે કે આપણું હાડકું જે છે એ તૂટી જાય એટલે કે હાડકામાં તિરાડ એક નાની પડી જાય તો પણ આપણે ફ્રેક્ચર આવી શકે અને આ ફેક્ચર જે છે એ વેરી પેઇનફૂલ હોય છે એટલે ખૂબ જ પીડા પીડાદાયક હોય છે ડૂન મો ધ ઇન્જર્ડ લેમ અને ત્યારે આપણો જે જે અંગ હોય છે જે હાથ કે પગ હોય છે એ આપણો મૂં નથી થઈ શકતો હતો અને આપણે મૂં ન કરવો જોઈએ આપણે વધારે હલાવીએ તો ફેક્ચર જે છે એ જે રિપેર ન થાય એટલે મીન્સ જે તિરાડ જે છે એ ગઢવાની જગ્યા અથવા તો એ સંધાવાની જગ્યાએ વધારે થઈ જાય એટલે ડુ નોટ મૂવ ધ ઇન્જર્ડ લેમ પ્લેઝ એન આઈસ પેક ઓન ધ ઇન્જર્ડ પાર્ટ ટુ બ્રિંગ ડાઉન ધ સ્વિલિંગ અને ત્યારે આપણે શું કરવું જોઈએ આઈસ પેક એટલે કે આ આઈસની ગાંગડી જે છે બરફની કટકો જે છે એ આપણે એના ઉપર રાખવો જોઈએ એનાથી શું થાય કે જે આપણે પડી હોય ત્યાં સોજા ના આવે ફ્રેક્ચર આવ્યું હશે એને ખ્યાલ હશે કે સોજો આવી જાય ફ્રેક્ચર થયું હોય તો સોજો આવી જાય તો આ સોજો જે છે એ ઓછો થઈ જાય એના માટે આપણે ડૉક્ટર પણ કહેતા હોય ને ઘરના મોટા હોય એ પણ કહેતા હોય કે બરફનો શેક કર તો બસ આ બરફનો શેક કરવાનું અહીંયા કહે છે કે બરફના શેક કરવાથી સોજો ઓછો થઈ જાય છે આજના પાર્ટમાં આપણે આટલું લઈએ નેક્સ્ટ પાર્ટમાં આપણે બાકીનું લેસન છે એ કમ્પ્લીટ કરશું બરાબર Thank you.